નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રાજસ્થાનના જયપુરમાં બનેલી આ ઘટના કે જેમાં સુખદેવસિંહ ગોગામાળી કે જેમને આ રીતે આવકામ કરવામાં આવ્યું છે, અને તેમના પત્ની વિશે કે તેમના પત્ની એમ કહી શકાય કે તેમના પત્ની અત્યારે ખૂબ જ રડી રહ્યા છે. તેમનું આ રુદન જોઈ અને ભલભલા લોકો પણ આક્રંદ સાથે રુદન કરવા લાગ્યા હતા. સાથે જ આ આપણે કહી શકાય કે કરણી સેનાના અધ્યક્ષ હોવાથી કરણી સેનાના બહુ મોટી સંખ્યામાં લોકો આવી ચૂક્યા હતા, તેઓ પણ ચોધાર આંસુએ રડી રહ્યા હતા. એવો આ એક બનાવ બન્યો છે જેની અંદર સુખદેવસિંહ ગોગામાળી કે જેમની સાથે આ બનાવ બન્યો છે તેમના પત્ની કે જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો એ દરમિયાન તેઓ પણ ત્યાં હાજર હતા. તેઓ પણ ત્યાં હાજર હોવાના કારણે તેઓ લોહીથી લથબથ હાલતમાં જ્યારે પડ્યા હતા ત્યારે તેમણે જોયું હતું, અને ત્યારબાદ જ્યારે તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા અને જ્યારે સબઘરની અંદર એ હતા અને ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારે તેમને એક વખત જોવા છે, જ્યારે તેમને જોવા માટે લઈ ગયા હતા એ સમય દરમિયાન તેનો આ રુદન જોઈને લોકો એકદમ રડી પડ્યા હતા. લોકો એવી રીતે જોઈ રહ્યા હતા, લોકો એવી રીતે રડી રહ્યા હતા કે અત્યારે આ સુખદેવસિંહ ગોગામાળીના પત્ની કે જે એવી હાલતમાં છે કે અત્યારે એટલું રુદન કરી રહ્યા છે કે લોકો અત્યારે એને જોઈને પોતે પણ રુદન કરવા લાગી જાય છે, એટલો અક્રંદ સાથે રુદન કરી રહ્યા છે. તો મિત્રો, સુખદેવસિંહ ગોગામાળી કે જેઓ કરણી સેનાના અધ્યક્ષ હતા અને તેમનું અમુક બહારના લોકો દ્વારા આવી રીતે બેઠક બનાવી અને એની સાથે બેઠીને ચા પાણી નાસ્તો કર્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન તેઓ તેને મળવાના બહાને આવ્યા હતા અને મળવાના બહાને આવી અને તેમની ઉપર આવી રીતનું કાર્ય કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ વિડીયો વિશે તમારે શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે તમે પણ જોવામાં કંઈ કહેવા માગતા હોય તો તમે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હરમેશ પ્રસારિત થતા હોય છે. તમે આપણા ચેનલના વિડીયોને જોતા હોય તો લાઇક કરી લો, સાથે જ આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી આપો.